સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અંદરબિંદની માંગ સાથે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને બંને રૂબરૂ હાજર રહીને જિલ્લા સમાહર્તાને સ્થળ ઉપર વાકેફ કરાયા હતા. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર છેલ્લા 4 વર્ષથી 6 લાઇનના કામને લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ થી પસાર થતો વર્ષો જૂનો રસ્તો બંધ થતાં આ છેડેથી સામેના છેડે આવેલ પૌરાણિક માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સિવિલ હોસ્પિટલ, સ્મશાન, રામદ્વારા મંદિર, દશામાનું મંદિર, સરકારી આઈટીઆઈ, આવાસ મકાનો, ખેડૂતોની જમીન, વણઝારા વાસ સહિતના લોકોને સામે તરફ જવાનો રસ્તો બંધ થતાં નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અવારનવાર અકસ્માતોનો ભય સતાવે છે તો અનેકવાર નગરજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પણ રજૂઆતો ઉપર પાણી ફરી વર્યું હોય તેમ આજ દિન સુધી અંડરબ્રિજના બનતા અને માત્ર ખોટા આશ્વાસનોથી નગરજનો પણ કંટાળી ગયા હતા. પણ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા બંનેની જોડી દ્વારા જિલ્લા કલેક્ટર નૈમેશભાઈ દવેને રજૂઆત કરી અને જિલ્લા કલેક્ટર સાથે બંને જણા સાથે સ્થળ ઉપર આવી સાચી હકીકત સમજાવી અને જિલ્લા સમાહર્તા નૈમેશભાઈ દવેની રજૂઆત કરવામાં આવી હતી તો જિલ્લા કલેક્ટર નૈમેશભાઈ દવે દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને આગળ રજૂઆત મૂકવાનું જણાવ્યું હતું ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહભાઈ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની જોડીએ નગરજનોને ખરેખર જે જરૂરી છે તે માટે રજૂઆત કરવામાં આવતા નગરજનોમાં પણ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય માટે પ્રેમ જોવા મળ્યો હતો. જિલ્લા સમાહર્તા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને નગરજનોને ખરેખર પડતી મુશ્કેલી અંગે જલ્દી નિરાકરણ લાવવા જણાવ્યું હતું ત્યારે હવે જોવું એ રહ્યું કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની જોડીની રજૂઆત ક્યારે રંગ લાવશે અને નગરજનોને પડતી મુશ્કેલીનો અંત ક્યારે આવશે એ તો હવે જોવું રહ્યું. તો પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયા, પ્રાંતિજ મામલતદાર જયનીલ શાહ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, બળવંતભાઈ પટેલ સહિત અધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જીર રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. મને સન્માનને અમારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દવે સાહેબ અહીંયા આવ્યા, ભગવાનના દર્શન કર્યા અને જે નાના મોટા પ્રશ્નો હતા એની ગામજનોએ રજૂઆત કરી અને વહેલા વહેલી તકે એ સોલ્વ થાય માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી અને એ સાથે અમારા મહેન્દ્રસિંહ બારૈયા, અમારી આખી ભારતીય ટીમ ટોડિયાજી અમદાવાદ બધા હાજર રહ્યા અને આવનારા સમયની અંદર નાનો મોટો પ્રશ્ન એક મેઇન આપણો પ્રશ્ન છે રોડનો, એના માટે સાહેબ જાતે નિરીક્ષણ કર્યું.